लटकन तो लालो रे सर्वे सखी जीवन जोवान चालो रे सर्वे सखी जीवन जोवान चालो रे जो आन चालो रे सर्वे सखी
करे लई हाथ रे सीज सखा चमन करे કરસન ભાઈ, અરે આજે તો જુનાગઢ ધન્ય બની ગયું, ધન્ય. અરે જુઓ તો ખરા, ન ભૂતો ન ભવિષ્યતી જેવી આ નગર યાત્રા નીકળી છે ને કઈ. નારણજી, તમે આજે વાત કરી એ 100% સાચી હો. આ ખોટું ન લગાડતા, પણ આ સવારી જોતા મારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે. કેવો પ્રશ્ન? બોલો બોલો. અરે નારણજી, આ પેલી પાલખીમાં તો આચાર્ય વિહારી લાલજી મહારાજ છે, બીજી પાલખીમાં ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર સદગુરુઓ સ્વામી બાલમુકુંદાસજી અને સ્વામી યોગેશ્વરદાસજી છે, પણ આ ત્રીજી પાલખીમાં બેઠા છે એ હરિભગત કોણ છે ભાઈ? કરસનજી, એ મહુવાના પ્રાગજી ભગત છે. તમે હજી 2-3 વર્ષથી જ સત્સંગમાં આવતા થયા છો, એટલે કદાચ એમનો બહુ પરિચય નહીં હોય, પણ જૂના તો હવ એમને ઓળખે. પણ મણીલાલ, આચાર્ય મહારાજ ને મોટા મોટા સદગુરુના હગાતે એમની પાલખી, એ તે વળી કેવા મોટા છે. અરે આ પ્રાગજી ભગતની મોટપની કથા તો ઘણી લાંબી છે. તો એક વાત કહું? બોલો. ખોટું નહીં લગાડતા, પણ એ લોબી કથામાંથી ટૂંકમાં થોડી ખંભળાવો ને. અલ્યા, આ સવારી જોવાનો લાભ મેલીને તું મારી પાસે આવું અત્યારે? મણીલાલ મણીલાલ, પ્રાગજી ભગત નો આજે આ ભારે દિગ્વિજય થઈ રહ્યો છે, તેમાં આ કથા સંભળાવીને તમે તમારો સૂર મિલાવી દો ને. આ પ્રાગજી ભગત ના ગુણગાન ગાવાનું આવું ટાણું ફરી ક્યારે મળશે? હે મણીલાલ, હું તો કઉ છું કે આ પ્રાગા પ્રભુ ની કથા ની શરૂઆત પેલા ગીત થી જ કરો ને. કયું ગીત? અરે પેલું, કેમ આમ કરો છો? આ તમે વારે તહેવારે ગાતા નથી? પેલું પેલું જય 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 વાળું ઈ ગીત યાદ આવ્યું? હા 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 હા, હામળું હામળું. પ્રાગજી ભગતના બાળપણનું એક કવિત મેં બનાવ્યું છે, પણ ગીતો લખવાનો એ આપણો પ્રથમ પ્રયાસ જ હતો, એટલે કંઈક ગરબડ સરબડ જણાય તો ખોટું નહીં લગાડતા હો કે. તો હામળો. સુણો એક ભક્તની કથા, સુણો એક ભક્તની કથા, સુણો એક ભક્તની કથા, સુણો એક ભક્તની. જે પ્રાગજી એનું નામ, જે પ્રાગજી એનું સાંભળતા સુખ શાંતિ થાશે, મળશે અક્ષરધામ, સાંભળતા સુખ શાંતિ થાશે, મળશે અક્ષરધામ. કથા સુણો એક ભક્તની, કથા સુણો પ્રાગજ ભક્તની. ચરિત્ર એવા કીધા લૌકિક, બાળપણે અદ્ભુત, નિરખતા સૌ અચરજ પામે, મોવાનું એ સપૂત. ચરિત્ર એવા કીધા અલૌકિક, બાળપણે અદ્ભુત, નિરખતા સૌ અચરજ પામે, મોવાનું એ સપૂત. કથા સુણો એક ભક્તની, કથા સુણો પ્રાગજ ભક્ત.
शेरी बोले आपनी अटारी बोले मऊआनी शेरी बोले आपनी अटारी बोले मालिनी ना नीर बोले प्राग जी प्राग जी प्राग जी ओ मंदिरों नवासी बोले प्रभु प्रेम प्यासी बोले मंदिरों नवासी बोले प्रभु प्रेम प्यासी बोले अतिशय हर खाई बोले प्राग जी प्राग जी प्राग जी ओ चांद सूरज नाहीर बोले प्राग जी प्राग जी प्राग जी पंचाशीनी संवत फागणनी पूनम ओ प्रगट थया भक्त प्राग जी त्यारे हरख्या सहु जन मन कथाने देव दर्शने सदा मगन हनुमन राम कथाने देव दर्शने सदा मगन हनुमन भण्यो छू ब्रह्म विद्या ने भणाविशु हरदम भण्यो छू ब्रह्म विद्या ने भणाविशु हरदम राम कथाने देव दर्शने सदा मगन हनुमन भण्यो छू ब्रह्म विद्या ने भणाविशु हरदम अगम बोले प्राग जी ना सौ अंतर पट खोले खोले साढ़ा सात शेर चुरमू खाता साढ़ा सात शेर चुरमू खाता विस्मित थया माँ बाप ओ साढ़ा सात शेर चुरमू खाता विस्मित थया माँ बाप चरित्र अद्भुत शैशव ना नवे कोई तोले तोले बोले, 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 बोले।
भगवानी शेरी बोले आपनी अटारी बोले मालिनी ना नीर बोले प्राग जी प्राग जी प्राग जी सूरज नाहीर बोले प्राग जी प्राग जी प्राग जी અરે વાહ મણીલાલ વાહ, કેવું પડે વાહ ભાઈ, તમારો ગીતો લખવાનો પહેલવાર કો પ્રયાસ દાદ માગી લેવો છે હોક, પણ ભાઈ તમે આ જે ગીત મને હંભરાવ્યું એ જો તો એમ લાગે છે કે આ પ્રાગજી ભગત તો બાળપણથી જ દિવ્ય ને ચમત્કારી હતા હો. એ તો ભાઈ સૂરજ હવારે ઉગતો હોય તોય એના કિરણો મોટા મોટા પર્વતોના માથે પડે જ છે, તેમ જે ગુણો હારે જન્મ્યા હોય ને તેને બાળપણ હું ને ઘડપણ હું એમાં દિવ્યતા પહેલેથી જ હોય. પણ ભાઈ આ સુરત સમા તેજસ્વી આ પ્રાગજી ભગત સત્સંગના આકાશમાં આયા જાણે, શું તેઓ પ્રથમથી જ સત્સંગી હતા કે? હા, તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવેશ પામ્યા કહેવાય સદગુરુ યોગાનંદ સ્વામી થકી. શ્રીજી મહારાજના આ પરમહંસે તેઓને વર્તમાન ધારણ કરાયેલા ને પછી 10 વર્ષની ઉંમરે મહાન યોગ સિદ્ધ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા. તે પછી તો 13 વર્ષ સુધી તેઓના સત્સંગનો લાભ લીધો ને એ જ ગોપાળાનંદ સ્વામીએ ધામમાં જતા પહેલા પ્રાગજી ભગતને અહીં જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલેલા. હા, ને અહીં જૂનાગઢમાં રહી તેઓએ ગુણાતીતાનંદ સ્વામીને જે રીતે રાજી કર્યા છે એ સાધનાનો તો જોટો જડે એમ નહીં કરસનજી, જોટો જડે એમ નહીં. શું કહો છો નારણ ભાઈ? હાસ તો, એમની સાથે રહેનારા વિષ્ણુપ્રસાદ દાસજી, જાગા ભક્ત, આત્માનંદ બ્રહ્મચારી વગેરે ઘણા કહેતા કે 4 વર્ષ સુધી તો આ પ્રાગજી ભગત સૂતા જ નથી. શું વાત કરો છો? અરે 10-10 માણસનું કામ એકલા કરતા, કોઈ ક્રિયામાં ના જ નહીં ને, અને 3 દિવસે એક જ વાર જમે, દેહ સામે તો દ્રષ્ટિ જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ જૂની હવેલી તોડાવી નવી હવેલી કરવાનું શરૂ કર્યું એમાં તો આ પ્રાગજી ભક્તે સેવાની હદ વાળી દીધેલી. એ પ્રસંગ સાંભળીએ ને તોય રૂવાડા ખડા થઈ જાય એમ છે. કથા સુણો એક ભક્તની, કથા સુણો એક ભક્તની, જે પ્રાગજી એનું નામ, જે પ્રાગજી એનું નામ, કીધી સેવા હવેલીની કેવી તોડી દેહ જંજાળ, સેવાના સૌ શિખર કર્યા સર રોપી દજા ત્રિકા, કીધી સેવા હવેલીની કેવી તોડી દેહ જંજાળ, સેવાના સૌ શિખર કર્યા સર રોપી દજા ત્રિકા. કથા સુણો પુરુષોત્તમદાસ, મારો આપણે ચરોતરથી સ્વામીનો લાભ લેવા ઠેટે જૂનાગઢ આવ્યા ને ગુણાતીત બાપાએ તો ગજબનું કોમેન્ટ તો કર્યું છે.
નવી હવેલી કોણ જોણે ચારે તૈયાર થઈ રહેશે? ભાઈ આ તો ગુણાતીત નો દરબાર છે ભાઈ, અહીં તો કથા યજ્ઞ ને આ સેવા યજ્ઞ બે ભેગા જ રહેવાના ને. આ ગુણાતીત સ્વામી નું કોમ છે એટલે અટકવાનું તો નહીં જ. જસભાઈ આ જુઓ તો ખરા, પ્રાગજી જે ઉત્સાહથી મંડ્યા છે એ જોતા તો એમ જ લાગે છે કે જાણે એ એકલા જ આખી હવેલી તોડી પહોંચ્યો. એ સાચું કહ્યું દાસ, સેવામાં કજબ ની શ્રદ્ધા છે પ્રાગજીની. પહેલા તો સ્વામીએ દરેક સાધુને દહ મંડળ બોંધી આલી પાયા ખોદવાનું શરૂ કરાવ્યું હતું, પણ એમાં આ પ્રાગજીના મંડળમાં તો ભાઈ બે ત્રણ સાધુ આલેલા, પણ તોય કશી ફરિયાદ દાવા વિના એ તો ઉત્સાહથી સેવા કરવા મંડી પડ્યા મારા ભાઈ. સ્વામી વિશે કેવો દેવ ભાવ! બાકી બીજો ગમે તેવો હોય તેને સ્વામીના આ ચરિત્રમાં પક્ષપાત દેખાયા વિના ને મનુષ્ય ભાવ આયા વિના રે જ નહીં ને. અરે પણ પ્રાગજી ભાઈએ કો સુજ જોયા વિના પાયા ખોદવામાં એવા મંડી પડ્યા કે દોડથી બે હાથ ખોદ્યું ત્યો જ કાળા પથ્થરની છીપર આવી ગયેલી, ને મારા મંડળે તો બે માથોડા સુધી ઝીકા ઝીક ઝીકા ઝીક કરીને ખોદ્યું ત્યારે મોન મોન છીપર આવેલી ભાઈ. એ જસભાઈ એ જોઈને ગુણાતીત બાપા બોલ્યા હતા ને કે પ્રાગજીના મંડળમાં થોડા સાધુ છે પણ એના પક્ષમાં ભગવાન ને મોટા સાધુ છે. આવી કૃપા સ્વામી ની એમણે મેળવી છે બોલો. હા તો, અને એ કૃપા અમથી એમના શિરે નહીં ઉતરી હો કેદાસ. હા, અને પાયા ખોદ્યા પછી એમાં રેતી પણ ધોઈને નોખવાની હતી બોલો. હા, એ કોમ તો ભાઈ ભારે હતું હો. રેતી ધોવાની, એને પોણીમાં પલાળવાની, પછી ટોપલામો નોખવાની, એ ટોપલા ઉપાડી પાયામો ઠાલવવાના, એમો તો લુગડા પલળે ખરા ને બગડે ખરા. એટલે જ તો ભાઈ અમથાલાલ હવ એક પછી એક જુક્તિ કરી કરી ખસી જયેલા. એટલે એટલે જ ગુણાતીત સ્વામી ની નજર પ્રાગજી ભગત પર ઠરી હતી ને એમને એ કોમ ઓપેલું. હા, ને સ્વામી એ કોમ ચીંધ્યા પછી પ્રાગજી ભગતે જે સેવા કરી છે છેક હવારથી કોમ શરૂ કર. અને પહેલો તો જાણે મોટા તપેલામાં પાણી ભરી મય 10-15 ટોપલા રેતી નોખ, પછી હાથે ગાળીને ટોપલા ભર ને માથે ઉપાડી ડોટ મેલી પાયો મજઈ નાખી આવે. તે આખો દાડો ઓમ ને ઓમ ટોપલા લઈ દોટા દોટ કર, પણ લગી રે વિશામો લે નહીં ભાઈ. આપણાથી તો આવું ના થાય ભાઈ, ના થાય. હા, એમની આવી સેવા ને શ્રદ્ધા જોઈને જ ગુણાતીતાનંદ સ્વામી બોલી ગયેલા કે ઓને સાધુને રાજી કરતા આવડશે ખરું. ને ગુણાતીત બાપાએ જે બોલ્યા એ પ્રાગજી ભગતે સાર્થક કરી આલ્યું ચૂનાના કારખાનાની સેવામાં. ઓવો, હાચું કીધું જસભાઈ, ચૂનાનું કારખાનું કરવા મારું કોઈ તૈયારે નહોતું થતું. હા, તે ચોથી થાય પરસોત્તમ દાસ. અરે એમાં તો હારું હાથ પગ ફાટી જાય ને ઓખોમાં ગરમી આવી જાય અને વખતે તો આંધળાય થઈ જવાય. પણ એ સેવાએ પ્રાગજી ભગત ઉઠાઈ લીધેલી હો કે ચૂનાના મોટા મોટા 12-12 મણના કોથળા કારખાના પાસે લાવે, એના મોઢા ખોલી ચોકમાં ઠાલવે, પછી 4 અવેડા કરી રાખેલા તે તેમો નોખી પાણીમાં પલાળી રાખે, ને જેમ માટી કચરે તેમ અવેડામો પોતે ઉતરી ચૂનો કચરે. હા, એ જોઈ લો કેતોય ખરું કે પ્રાગજી ચૂનાના છેરથી આંધળો થઈ જઈશ આંધળો. તારે એ તો કેફથી કહેતા, ગુણાતીત પર મારો દેહ કુરબાન છો. અરે ખીમજી, આ તો દંત કથા છે કે સત કથા? આવી સેવા તો કેવી રીતે થઈ શકે ભાઈ? હે ખીમજી, આ તમે એવું અમા કહ્યું કે પ્રાગજી ભગત ત્રણ દાડે એક જ વાર જમતા હતા, એવું છે ભાઈ? શું એમને કોઈ તકલીફ બકલીફ હતી? અરે પ્રાગજી ભગતને તે વળી કઈ તકલીફ હોય, પણ એકવાર ગુણાતીત સ્વામીએ પ્રાગજી ભગતને કહ્યું, પ્રાગજી દેહ કરીને તો તું બહુ મહેનત કરે છે, પણ તપ વિના દેહમાંથી બળ ઘટશે નહીં, માટે હવે 2 દી ઉપવાસ ને 3જે દાડે જમવાનું રાખવાનું, ને જમવાના દાડે બપોરે જ જમવાનું, ને હિમોય ગળ્યું ચેકણું નહીં ખાવાનું. ઓહો, આ તો પડ્યા પર પાટું ને દાજ્યા પર ડોમ કરતો હોય
આગળની વાત થઈ જઈ અમે તો મારું ભૂકા જ નહેરી જાય હો કપ. પણ આવી કસણીમાં સતત 3.5 વર્ષ સુધી પ્રાગજી રહેલા, ખરેખર જેમણે જેમણે એમને સ્વામીના વચને સેવા કરતા જોયા છે તે સૌના એક જ ઉદ્ગાર રહેતા કે અંતર્યામી બની ગુરુના
वश की धात में स्वामी इतिहास सेवा नो रचो जड़े नहीं कोई खामी अंतर्यामी बनी गुरु ना वश की धात में स्वामी हे 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 गुणातीत संगे है बन्या गुणातीत उर्धार्या अवतारी रे गुणातीत संगे है बन्या गुणातीत उर्धार्या अवतारी रे सेवा नावतधारी भगत जी सेवा नावतधारी सेवा કરસન ભાઈ સાંભળીને ભગતજીની સેવાઓની વાત અલે ખીમજી આ ભગતજી મારા તો સાત સમેલિયા જેવા સેવક છે ચંદની સીવવાની હોય કે તગારા પાવડા લઈને પાયા પૂરવાના હોય વધું કરવાનું હોય કે જાડવે જાડવે ફરીને પોણી પાવાનું હોય બધા મત તૈયાર કોઈ વાતની નાજ નહીં કરસન ભાઈ કુશળતા તો ખરી પણ એકદમ અપેક્ષા રહિત સેવા ગુણાતીતાનંદ સ્વામીએ તેઓની સેવાથી રાજી થઈને જ્યારે કહ્યું કે પ્રાગજી તું ઘેર જા તને 12 મહિનામાં 60,000 રૂપિયા મળશે તેના વડે સાધુનો સમાગમ કરી સુખીઓ રહેજે ઓહો પ્રાગજી ભગતની તું પહોંચે ઉંગળીઓ ઘીમાં આવી જઈ સ્વામી ખરા પારસાવ્યા પણ પ્રાગજી ભગતે સ્વામીને કહ્યું કે સ્વામી તમે જો મારી પર રાજી થયા હો તો તમારું ઘર બતાવો તમારું જ્ઞાન આલો ને મારા જીવને સત્સંગી કરો ને શ્રીજી મહારાજ એક અણુ માત્ર છેટા ન રહે એવો વર આપો આ તો ખરેખરી નિષ્કામ ભક્તિ કહેવાય વા બાપા હા આવી સેવાઓ કરી પ્રાગજી ભક્તે સાધુનો કસબ સિદ્ધ કરી દીધેલો અરે એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી દીધેલી અરે ખીમજી તમે કહ્યું કે પ્રાગજી ભગતે સેવા કરી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી પણ મને એમ લાગે છે કે પ્રાગજી ભગત અનાદિના એકાંતિક સત્પુરુષ હશે એટલે જ આવી સેવા ને સાધના કરી શક્યા બાકી બીજાનું ગજું નહીં હા વાચું કહ્યું ત્રણ દાણે એક વાર જમવાનું એ ચેટલું ભારે પડે મારો તો દાણામાં ત્રણ વાર જમવાનું હોય તો એ મોણ મોણ દાડો વીતે છે ખોટું નહીં લગાડતા આ તો હોના જેવું સાચું કહ્યું હોય જેવું હતું એવું કહ્યું ભાઈ મણીલાલ પ્રાગજી ભગતને એકાંતિક સ્થિતિ સિદ્ધ હતી તે હાળો હાચી વાત કરી હા મહુવામાં એકવાર ભરચક સભામાં ગામના આગેવાન વિઠ્ઠલભાઈએ ભગતજી મહારાજના વિશે હેતવાળા સંતો આગળ સવાલ ઉઠાવેલો કે એકાંતિક ગુણો પ્રાગજી ભક્તને વિશે છે તે તમે કેવી રીતે કહો છો તે મણીલાલ એ વખત પછી શું થયેલું તે વખતે સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ ભગતજી મહારાજ એકાંતિક સંત છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું આજે એ શાસ્ત્રાર્થ એવો ને એવો જ નજર સમક્ષ તરવરે છે મહુવા મંદિરનો એ સભા મંડપ તેમાં મહુવાના આગેવાન વિઠ્ઠલભાઈ ફૂલચંદભાઈ દામા શેઠ જેઠા શેઠ ખીમજી મહેતા હરકજી લુવાણા ભવાની શંકર સગાળ સોની રણછોડ ભગત એમ એક પછી એક હરિભક્તો ને રઘુવીર ચરણદાસ ગીગા ભગત વગેરે સાધુ પાળાઓની હકડે ઠઠ સભા ભરાઈ હતી વચ્ચે જ ભગતજી મહારાજ બિરાજમાન હતા તેઓની બાજુમાં તેઓ વિશે હેતવાળા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ પુરાણી કેશવ પ્રસાદ દાસ બેચર ભગત વગેરે બેઠા હતા આજે એ શાસ્ત્રાર્થ એવો ને એવો જ નજર સમક્ષ તરવરે છે કથા સુણો એક ભક્તની કથા સુણો એક ભક્તની છે પ્રાગજી એનું નામ છે પ્રાગજી એનું નામ ડંક
को मारो यज्ञ पुरुष जी भगत जी ने गे सिद्ध करी स्थिति भगत जी नी जो रूड़ी पे नंको मारो यज्ञ पुरुष जी भगत जी ने गे सिद्ध करी स्थिति भगत जी नी जो रूड़ी पे यज्ञ पुरुष दास जी केशव प्रसाद दास अने बेचर भगत मारे तमने ए पूछवू छे के आ प्रागजी भगत ने तमे केवा समझो छो अने तेमा तमे हुं दीठू छे वचनामृत मो सत्पुरुष ना लक्षण मारा जे लख्यो छे वर्तमान काळे एवा प्रागजी भगत छे एवुं अमे हउ मोनीए पण यज्ञ पुरुष दास जी एवा गुणो एमना विषय छे ते केवी रीते तमे जाण्यु विठ्ठल दा एकोंतिक सत्पुरुष एटले धर्म यौन वैराग अने भक्तिए युक्त सत्पुरुष बराबर बराबर तो भगत मो धर्मनी अतिशय दृढ़ता छे ते वात तो तमे एमना गोमना छो तेथी जेम जोणतो तेम तमे ज क्यो ने शास्त्री जी मैं प्रश्न उपस्थित कर्यो ने तमे तो प्रागजी भगत ना एकांतिक पणा ना निरूपण नी शुरुआत मारा थी ज कराई भारे चतुर छो हो के પણ પ્રાગજી ભગત જેવા ધર્મ વાળા તો કોઈ જોયા નથી એ વાત કબૂલ ગામના વાણિયા નાગર આદિ ગૃહસ્થોની દેવાંગના જેવી અસ્ત્રીઓના કપડા સીવે છે પરંતુ લગારે વિકાર પામતા નથી હા વિઠ્ઠલદાની વાત 100% હાજી છે અરે તમે તો ગઢડાના સાધુ તમને અહીંયા અનુભવ લ્યા ગોળ તો બધાને ગળ્યો જ લાગે ને પણ મારે કહેવાનો મુદ્દો ઈ છે કે પ્રાગજી ભગતના પ્રસંગથી અમારા અંતરનો અધર્મ સર્ગ ઓછો થયો છે તો પછી એમનામાં તો વિકાર હોય જ સાનો તો આ રીતે પ્રત્યક્ષ પ્રમોણ ને અનુભવ પ્રમોણથી સિદ્ધ થાય છે કે પ્રાગજી ભગત ધર્મવાન પુરુષ છે હવે આવે છે જ્ઞાનની વાત આજે આખો સત્સંગ કહે છે કે ભગત જેવા કોઈ જ્ઞાની નથી તેમનું ગમે તેટલું મૌન અપમાન થાય પણ તો પણ જ્ઞાનની દ્રઢતાથી તેમને અપમાન લેશ માત્ર જણાતું નહીં એ હા શાસ્ત્રીજી આ ખરી વાત કરી હો તમે આજ દિન સુધી મેં આ સત્સંગમાં એવા કેટલાય સાધુ સત્સંગીઓને જોયા છે કે જેઓએ પ્રાગજી ભગતના અસહ્ય અપમાન કર્યા હોય ને છતાંય પ્રાગજી ભગતે હસતા મોંએ સહન કર્યું છું અને અંતે અપમાન કરનારાઓએ જ તેઓની જ્ઞાનની સ્થિતિ પર મોહર મારી આપી છે આહાહાહાંભળો આ એમના જ મોઢે પ્રાગજી ભગતના જ્ઞાનની સ્થિતિની વાતો તો સાંભળો કથા સુણો એક ભક્તની કથા સુણો એક ભક્તની છે પ્રાગજી એનું નામ છે પ્રાગજી જ્ઞાનનું એ સાકાર સ્વરૂપ છે નહીં રાગ ને દ્વેષ વર્તી રહ્યા અલમસ્ત સ્થિતિમાં નહીં દુઃખ લવલેશ જ્ઞાનનું એ સાકાર સ્વરૂપ છે નહીં રાગ ને દ્વેષ વર્તી રહ્યા અલમસ્ત સ્થિતિમાં નહીં દુઃખ લવલેશ કથા સુણો એ જય સ્વામિનારાયણ હરિભક્તો હું કમા શેઠ ઉનામાં મારું રહેઠાણ એકવાર સંવત 1921 સાલમાં ગુણાતીતાનંદ સ્વામીએ મારે ગામ પધારેલા એમની વાતો સાંભળતો હું એમની સામે જ બેઠો હતો સ્વામીએ વાતો પૂરી કરીને એટલે પડખે બેઠેલા પ્રાગજી ભગતે મને કહ્યું શેઠ ઓ કમા શેઠ આ સ્વામી મૂળ અક્ષર છે એમ જાણશો તો અક્ષરધામમાં જવાશે આ સાંભળતા જ હું તો ઢગી ગયો એમને વઢવા લાગ્યો ને એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે મેં પ્રાગજી ભગતને જાહેરમાં સટાક દઈને ધોલ મારી દીધી પણ મેં કરેલા આ અપમાનથી પ્રાગજી ભગતના મોઢાની એક રેખાય બદલાઈ નહોતી મોં પર એવો ને એવો જ આનંદ તેવો તો હસતા હસતા ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને બેસી ગયા પણ આ હું થોડીક જ વારમાં મહારાજની ઈચ્છાથી મને સમાધિ થઈ અને સમાધિમાં મહારાજ મને કહ્યું કમા પ્રાગજી ભગતને કેમ ધોલ મારી
એમની પાસે જઈ પગે લાગીને ધોતી ઓઢાડીશ ત્યારે તારો ગુનો માફ થશે. આટલું કહીને મારા તો અદ્રશ્ય થઈ ગયા. સમાધિમાંથી હું જાગ્યો ત્યારે બાપા મારા પશ્ચાતાપનો પાર નહોતો રહ્યો. કોકની ચડવણીથી ને નરે અહમ મમતથી હું એક ભયંકર અપરાધ કરી ચૂક્યો હતો. એમાંથી ઉગરવાનો એક જ માર્ગ મહારાજે મને બતાવ્યો. તેથી હું તો ધોતી જોટો લઈને પ્રાગજી ભગતભાઈ પોગી ગયો. દંડવત પ્રણામ કરી એવોની માફી માંગી ધોતી ઓઢાડ્યું ત્યારે મને શાંતિ થઈ. પણ વાલા, આ સન્માનના સમયે પણ તેઓના મોં પર એટલો જ આનંદ હતો જેવો આનંદ મેં એમને ધોલ મારી ત્યારે હતો. હું સત્ય સમજી ગયો કે પ્રાગજી ભગતને મન ધોલનું અપમાન કે ધોતિયાનું સન્માન બે એક સમાન જ છે. ઈ વખતે મને બરાબર ગળ બેહી ગઈ કે પ્રાગજી ભગત જેવા તો વર્તમાન કાળે એક જ છે. અરે પ્રાગજી ભગત જેવા તો એક જ છે. હા સભાજનો, વર્તમાન કાળે આ પ્રાગજી ભગત જેવા તો ઈ એક જ ઓકે. જય સ્વામિનારાયણ. સૌ સભાસદોને જય સ્વામિનારાયણ. મને ખબર છે કે તમને મારી ઓળખાણ નહીં પડી હોય, પણ હું મહુવા ગામનો વૈદ છું. પ્રસંગ એવો બનેલો કે સંવત 1922 સાલમાં જ્યારે પ્રાગજી ભગતને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા હતા, એ વખતે ભંડારી સાધુ કુંજવી હરિદાસે અમને લાડુનું ભાથું બાંધી દીધેલું. પણ ભંડારીની મેલી મુરાદે લાડુમાં કાતિલ ઝેર પણ ભેળવી દીધેલું. ભગતજી તો એ લઈને જૂનાગઢથી નીકળ્યા ને હાલતા હાલતા સાવરકુંડલા નજીક નાવલી નદીના કિનારે પહોંચ્યા ને ન્યા એમણે ભાથું ખોયલું ત્યાં જ અંદરથી ઝેરની તીવ્ર ગંધ આવી. ભગતજી બધી વાત સમજી ગયા, પણ કોઈ ઝેર આપે કે અમૃત આપે, સાધુતાનું લક્ષણ એ જ કે હંધુએ અંગીકાર કરવો. પ્રસાદ માની એમણે થોડું ખાધું ને બાકીનું જમીનમાં ઊંડો ખાડો ખોદી અને દાટી દીધું જેથી જનાવર પણ ગંધ લઈ ન હકે. રખે ને ઝેર ખાઈને બિચારું પશુ મરી જાય તો? પણ એ ઝેર અતિ આકરો હોવાથી પેટમાં હોહરું ઉતર્યું ને ભગતજીને તરત જ બેશુદ્ધિ આવવા લાગી. માંડ માંડ મહુવા પહોંચ્યા. આય સુધી આવતા આવતા તો ભગતજીની પરિસ્થિતિ બહુ જ ગંભીર થઈ ગઈ. આખા ડીલે ફોડલા નીકળ્યા, શરીરની ચામડી ઉખડી ગઈ, ગળું બંધ થઈ ગયું ને કંઈ પણ ખોરાક ખાઈ શકાય એવી સ્થિતિ જ ન રહી. આ જોઈ એમના મોટા ભાઈ નરસિંહભાઈ ગભરાઈ જ ગયા. ઝટપટ મારી પાસે આવ્યા ને કે વૈદ્યરાજ ઝટ કરો, હાલો મારે ઘેર મારા ભાઈને કોકે ઝેર આપી દીધું લાગે છે. હું હાફડો ફાફડો ભગતજીના ઘેર પહોંચ્યો. તબિયત જોઈ તો સ્થિતિ ઘણી જ ભયજનક લાગી. પણ આવા સંજોગોમાં ભગતજી તો શાંતિથી હૂતાતા હો. ઝેર આપનાર માટે લેશ પણ દ્વેષ ઘૃણા એમના શબ્દોમાં કે મો પર નહોતા. સભાજનો, તમને થતું હશે કે આમ અચાનક મને આ હું થઈ ગયું, કેમ હું રડવા માંડ્યો. પણ સત્સંગીઓ, આજે હું મારી મૂર્ખામી પર રડી રહ્યો છું. ભગતજી જેવા જ્ઞાનીને એ વખતે ઓળખી ન હોય કો? ને મેં નરસિંહભાઈને કીધું, ઝેરની અસર ઘેરીને ઘણી થઈ છે, માટે 2 રૂપિયા આપો તો દવા કરી મટાડી દો. તો એ બિચારા મને કહે, ભાઈ 2 રૂપિયામાં તો આ ખોરડું ગીરવે મૂક્યું છે, એ છૂટું કરવાના પૈસા નથી તો તમને ક્યાંથી આપું? આ સાંભળીને હું ત્યાંથી હાલી નીકળ્યો બોલો. પણ પછીથી ખબર પડી કે એ જ રાત્રે શ્રીજી મહારાજે ભગતજીને દર્શન દીધા
ના ઉપચાર બતાવી અમને હાચા કરી દીધા. જ્યારે આ વિગત મેં સાંભળી એ મારા પસ્તાવાનો પાર ન રહ્યો. હું તો ભાળીને ભૂલ્યો, એનો રંજ હજી આજે હૈયું કોરી ખાય છું. ખરેખર ભગતજી પર આટ આટલું વીતું, છતાં એમણે જ્ઞાનની એવી સ્થિતિ સિદ્ધ કરી હતી કે એમનું રૂવાડું ન ફેરક્યું. આવા જ્ઞાનીની સેવા મેં માત્ર 2 રૂપિયાના લોભ આટું ખોઈ નાખી એનું દુઃખ આજે એટલું ને એટલું જ છે. પણ વાલા ભાવિકો, તમે આવું ગોથું ન ખાઈ જતા. જે પ્રગટ એકાંતિક હોય એને ઓળખી સેવા કરી લેજો બાપા, જેથી મારી જેમ પસ્તાવાનો વારો ન આવે. મારી જેમ પસ્તાવાનો વારો ન આવે. જય સ્વામિનારાયણ. સત્સંગીઓ, આ હમણાં જે વૈદ કહી ગયા તેની વાત હાવ હાચી છે. પ્રગટ એકાંતિકને ઓળખવામાં રખે ગોથું ખાઈ જતા. લ્યો, હું મારો જ અનુભવ કહું. હું પવિત્રાનંદ. શ્રીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેવાનું સદભાગ મને પ્રાપ્ત થયેલું. તેઓએ મને સ્વીકાર્યો એ એમની કૃપા. પણ મને જો મહુવાના પ્રાગજી દરજી ન મળ્યા હોત તો કદાચ મારું કલ્યાણ અધૂરું રહી જાત. હા, એમણે જ મને મૂળ અક્ષર સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીની યથાર્થ ઓળખાણ કરાઈ ને કલ્યાણ આડે રહેલી છેલ્લી તંતી પણ કાઢી નાખેલી. જોકે પહેલા તો હું આ વાતનો સખત વિરોધ કરનારો હતો. મેજ હવની ઉપરવટ જઈ એમને સંવત 1922ની સાલમાં વિમુખ પણ કરાયેલા. પણ એમનું આટ આટલું અપમાન કર્યું તોય એમને સત્સંગનો લેશ પણ અવગુણ આવ્યો નહોતો. ઉલટાનું એમને વિમુખ કર્યા એ જ વર્ષે આચાર્ય મહારાજ ભેળો હું મઉએ ગયેલો ત્યારે રસોઈ માટે ચોખ્ખા સીધાની જરૂર પડી. તેની કોઈ પ્રકારે વ્યવસ્થા થાય તેમ ન લાગતા અમે સૌ મૂંઝવણમાં પડી ગયા હતા. એ વખતે આ પ્રાગજીએ ઘી, તેલ, લોટ, દાળ, ચોખા વગેરે સીધું અમને આલેલું ત્યારે અમે જમવા ભેગા થયેલા. એ ટાણે સૌને થઈ આવ્યું કે આ પ્રાગજી ખરેખરા જ્ઞાની છે. આપણે આટલું અપમાન કર્યું તો એ સર્વોપરી સેવા કરી. મંદિરે આવવાની બંધી કરી તો મંદિરની બહાર બેસીને પણ કથા વાર્તા સાંભળે. મહુવાના રોકાણ દરમિયાન જ એક રાત્રે મારા તંબુની બહાર આવીને એ બેઠેલા. હું લઘુ શંકા કરવા બહાર આવ્યો ને મેં એમને જોયા. મેં પૂછ્યું, કેમ અતારે? ત્યારે એ બોલ્યા, સ્વામી, મને તમારા સમાગમ વગર ગમતું નથી. ઓહો, જ્ઞાનની કેવી સર્વોપરી સ્થિતિ! મેં જેમને વિમુખ કરેલા તો એ મારો લેશ અવગુણ નહીં. એ વખતે મનોમન હું એમને નમી પડ્યો કે આ ખરેખરા એકાંતિક ને અજાત શત્રુ. કાં જે એમને માથે જેટલા પાટા પડ્યા છે તેવું જો કોઈ બીજાને માથે થયું હોય તો એ રાત્રે મને એકલો ભાળીને મારી જ નાખત. પણ એને બદલે આટલી ઉદારતા. અને સંવત 1935ની સાલમાં તો પ્રાગજીએ હદ વાળી દીધી. એ વર્ષે આણંદમાં એક પ્રસંગ થયો, એને કારણે મને અંતરમાં ઘણી જ અશાંતિ રહેતી હતી. પણ પ્રાગજીએ વાતો કરી એવું ટાઢું કરી દીધું કે મને લાગ્યું આ પ્રાગજી જેવા નિર્માની ભગત બીજા કોઈ નહીં. એમણે ગુણાતીતનો ખરો વંશ રાખ્યો છે. એમના અંતરમાં જરા પણ રાગ દ્વેષ નથી ને કોઈ દાડો વાતની વાતમાં પણ બદલો લેવા સારું બે શબ્દ બોલ્યા નથી. એ વાતો એ એક જ, ખરેખર એ વાતો એ એક જ. કથા સુણો એક ભક્તની, કથા સુણો એક ભક્તની. જે પ્રાગજી એનું નામ, જે પ્રાગજી એનું નામ. બોલ્યા દિગ્ગજ જોઈ ભગતજી એ વાતો એ એક. રહ્યો વાર સો ગુણાતીતનો અવની પટે અહીને. બોલ્યા દિગ્ગજ જોઈ ભગતજી એ વાતો એ એક.
સો ગુણાતીત નો અવની પટે અહી દે કથા સુણો કથા સુણો એક વાતની એક વાતની ઓ હો 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 ભગતજીમાં જ્ઞાનની સર્વોચ્ચ સ્થિતિ છે એ હવે અમે જાણી લીધું. જેના વેરી પણ ઘાવ વખાણે એમ અપમાન કરનારા જામ બે મોઢે પ્રાગજી ભગત એકાંતિક છે એમ મોહર મારી આપે એથી એથી બીજું મોટું પ્રમાણ કયું હોઈ શકે? તો વિઠ્ઠલભાઈ, ભગતજી ધર્મેશુરા અને જ્ઞાને પૂરા છે તે સિદ્ધ થયું, બરોબર? હા શાસ્ત્રીજી. હવે વૈરાગ પણ તેમને વિશે છે, કારણ કે આચાર્ય મહારાજનો કાગળ આવે કે તુરત જ ઘેરથી પરિયાણ કરે છે, પરંતુ ઘરનું કોમ બગડશે કે સુધરશે તે ચિંતા કે ફિકર ન કરતા મહેમાનની પેઠે જ રહે છે, અને જો મારા જાગ્ઞા કરે તો આ ઘડીએ ત્યાગી પણ થાય. યજ્ઞ પુરુષ દાસજી, આ વાતે તમારી હવા હોળ આનીઓ. અમે મોવે રહીએ છીએ ત્યાં ઘણી વાર જોયું છે, જૂનાગઢમાં લાદો ભગત, ડુંગર ભગત, કાનો ભગત વગેરે તીસરેક જણા મહારાજના સિદ્ધાંત વિરુદ્ધની પરવર્તી કરી લોકોને ભરમાવતા હતા. ત્યારે એ ઉપાધિ સમાવવા આચાર્ય મહારાજે પ્રાગજી ભગતને જૂનેગઢ આવવા આજ્ઞા કરી કે તરત જ નીકળી પડેલા. આ જોયું ત્યારે મને થયું કે આ તે જનક જેવો જ વૈરાગ્ય કે બીજું કઈ. ભવાની શંકર, એ તો ખરું, પણ સંવંત 1941માં પણ જ્યારે બલરામદાસની ઉપાધિ થઈ અને વડતાલની કાંધના ક્યારા જેવા નડિયાદનો સત્સંગ પણ સુકાવા લાગ્યો, ત્યારે આચાર્ય મહારાજ અને ગોરધનદાસ કોઠારીએ પ્રાગજી ભગતને જ નડિયાદ આવવા કાગળ લખી મોકલેલો. એ વખતે પણ જેવો કાગળ આવ્યો નથી કે ઉપડી ગયેલા. એ વખતે અમને અનુભવાયેલું કે આ પ્રાગજી ભગત તો સંસારમાં જળ કમળવત જ રહે છે, માટે એમના વૈરાગમાં તો કોઈ શંકા ઉપજે એવું છે જ નહીં. ભગાળોની, પ્રાગજી ભગત પોતે તો આવા અસંગી અને નિષ્પ્રેય રહે છે, પણ જેમનો સત્સંગ કરે તેને એવા નિષ્પ્રેય બનાવી દે છે. ભગત ઘણીવાર કહે છે ને કે હું તો દરજી છું, તે બે ટોકા તોડું છું, બે ટોકો જોડું છું, તે શું જીવના હૈયામાંથી ધનને સ્ત્રી કાઢું છું ને ભગવાનને સંત ગાલું છું. તેઓના ભક્તો ઘણે દૂરથી પણ તેઓનો સમાગમ કરવા ઘરની કે વ્યવહારની દરકાર કર્યા વગર દોડાદોડ કરે છે, તેના પરથી પણ આજે જે સમજાય એવું છે. શાસ્ત્રીજી, આ પણ તમે ઘેરોગા કર્યો હા? અમને મહુવાવાસીઓને તો અનુભવ કાયમનો છે. જ્યારે પ્રાગજી ભગત અહીં હોય છે ત્યારે ગામ પરગામના આવેલા 15-25 હરિભક્તો તો અહીં હોય હોય ને હોય જ. ઉમરેઠના તલાટી જય કૃષ્ણ ભટ્ટ, ભરૂચના ગણપતરામ, મુંબઈના શંકરભાઈ સોલિસિટર, વસોના ચતુરભાઈ, ભાઈલાલભાઈ તથા પુરુષોત્તમભાઈ, પીજના મોતીભાઈ, મુરજીભાઈ, જેઠાભાઈ તથા ગોવિંદભાઈ માસ્તર, નડિયાદના ઝવેરીલાલ તથા ઉલ્લાસરામ, દાજીભાઈ, દેવીભાઈ, ચાણસદના વૈદ વિશ્વનાથભાઈ, કાળીદાસભાઈ તથા મનસુખભાઈ, નારના ઝવેરભાઈ, ત્રાજના મોહનભાઈ બારોટ તથા વૈદ દામોદર મનસુખલાલ વગેરેને ઘરબાર છે કે કેમ એ સવાલ અમને થાય એ રીતે બધા સંસારની પરવા તજીને ભગતજીનો સમાગમ કરતા હોય છે. અરે વરખેડાના કેવળદાસ, ભાઈદાસ પાટીલ, સખારામ પાટીલ, ભૂખનભાઈ પટેલ વગેરે ખાનદેશના હરિભક્તો તો નાવમાં બેસી જીવના જોખમે પણ આઈ પ્રાગજી ભગતનો લાભ લૂંટતા હોય છે. લ્યો, દેશવાસના તો ઠીક, પણ ભગતજીના સમાગમથી ભક્તો દેહવાસનાથી પણ મુક્ત થઈ જાય છે. સંવંત 1947ના શ્રાવણ માસમાં અહીં મહુવામાં કોલેરાનો ભયંકર રોગચાળો ફાટી નીકળેલો. રોજના 150-150 માણસો મરતા હતા. એ લોકો મહુવા છોડીને ભાગવા માંડેલા. પણ એ વખતે હરિભક્તો અહીં સમાગમ સારું રોકાયેલા. દેહ અને ઘેર એમ બંનેથી વિરક્ત આવા ભક્તો ભગતજી થકી પાક્યા છે. અને આ બધું જોતા ખબર પડી જાય કે ભગતજી વૈરાગનિષ્ઠ પુરુષ છે. સાચું બોલે સગાડ સોની, કુવામાં હોય તો જ હવેડામાં આવે ને. ચાલો, આ વાત પણ તમારી માન્ય, પણ શાસ્ત્રીજી છેલ્લે આ ભગતજીમાં મહારાજનો નિશ્ચય પણ એવો જ પર્વતપ્રાય છે એ પુરવાર કરી દો, એટલે આ સૌને પ્રતીતિ આવી જાય કે પ્રાગજી ભગત એ પ્રગટ એકાંતિક સત્પુરુષ છે, છે ને છે જ. એ તો શાસ્ત્રીજી કે નો કે, પણ એની તો મને પ્રતીતિ છે જ. કારણ કે ગમે તેવા પ્રસંગો તેઓના જીવનમાં બન્યા તેમ છતાં
શ્રીજી મહારાજ વિના કોઈને કરતા તેઓએ જાણ્યા નથી ને કોઈનો ભાર તેમના અંતરમાં પડ્યો નથી, માટે શ્રીજીનો સર્વોપરી નિશ્ચય તેમનામાં છે એ કયા વિના કેમ હાલે? અને એટલું જ નહીં, કેટલાયને તેઓએ શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો છે. વાસદાના દિવાન ઝવેરભાઈ નાથાભાઈ અમીનના શુષ્ક વેદાંતના સંસ્કારો બદલી ભગતજીએ તેઓના અંતરમાં શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવી દીધો, તે સંપ્રદાય પ્રસિદ્ધ વાત છે. પેટલાદના રાવ સાહેબ અને તેઓના પત્ની સીતાબાને પણ ભગતજી થકી જ અનન્ય નિષ્ઠા થઈ એ જાણીતી વાત છે. આમ ભગતજીમાં શ્રીજી મહારાજ વિશે જે ભક્તિ છે એમાં તો બે મત નથી. તો બસ આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ ચારે ગુણ ભગતજીમો સાક્ષાત વર્તે છે, માટે એમનામો શ્રીજી મહારાજ અખંડ નિવાસ કરીને રહ્યા છે અને તેથી જ અમે એમની પાછળ પાછળ ફરીએ છીએ. વાહ યજ્ઞ પુરુષદાસજી, વાહ, તમે ખરી ચિકિત્સક બુદ્ધિ વાળા છો. લોકો કે છે પ્રાગજી ભગતની પાછળ ભમતું આ સંત મંડળ ભરમાયું છે, પણ હવે લાગે છે કે પ્રાગજી ભગતને જે એકાંતિક ન સમજે એ જ ખરેખરા ભરમાયા છે. કથા સુણો એક ભક્તની, કથા સુણો એક ભક્તની, જે પ્રાગજી એનું નામ, જે પ્રાગજી એનું નામ, મહુવાનાએ સભા મંડપે થયા સિદ્ધ શિરતાજ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી ભૂષિત ભગતજી આજ. મહુવાનાએ સભા મંડપે થયા સિદ્ધ શિરતાજ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી ભૂષિત ભગતજી આજ. કથા સુણો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ની શું વાત કરું તમને? શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એટલે સાધુતા, વિદવત્તા અને વ્યવહાર કુશળતાનો ત્રિવેણી સંગમ. ગોરધનદાસ કોઠારીના મુખનો પાન, આચાર્ય વિહારીલાલજી મહારાજની આંખનો તારો અને પ્રાગજી ભગતના તો કોડીલા લાલ. ઓહો હો હો હો, આટલું બધું? આટલું બધું નહીં, આવું તો ઘણું બધું છે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. અને આજે આપણે જૂનાગઢમાં ભગતજી મહારાજનું અદ્ભુત સન્માનને સવારી જોઈ રહ્યા છે ને, તે પાછળ પણ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસની જ ચતુરાઈ કામ કરી રહી છે. કે છે એવી રીતે? કે છે કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીએ નક્કી કરેલું કે ભગતજીને વિમુખ કર્યા તે વખતે જે જૂનાગઢમાંથી અપમાનિત થઈ નીકળવું પડેલું, તે જ જૂનાગઢમાં તેમનું ભવ્ય સન્માન કરાવવું, અને તે માટે ઠેઠ આચાર્ય મહારાજ, ગોરધનદાસ કોઠારી ને જૂનાગઢના કોઠારી જીભાઈ સુધી તેઓએ એવી રીતે વાત પહોંચાડી કે સૌ આ માટે કબૂલ થયા, અને આજે આ ઠાઠ માઠ આપણે જોઈ રહ્યા છે. કરસનજી, વૃક્ષના પારકા ફળ પરથી એ જ રીતે જેના શિષ્યો આવા સમરથ હોય તો પછી ભગતજી મહારાજના મહિમાની તો વાત જ શું કરવી હે. પણ નારણભાઈ, એક વાત પૂછું? આ પૂછો ને. ખોટું નહીં લગાડતા, પણ આ શાસ્ત્રીજી તો સાધુ, જરા ભગતજી મહારાજ તો ગૃહસ્થ, વળી શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ તો મહાવિદ્વાન, જરા ભગતજી મહારાજ તો નિરક્ષર. એમ છતાંય આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીને ભગતજી મહારાજ વિશે આવી જડબે સલાહ, ગુરુ નિષ્ઠા કેવી રીતે થઈ ગઈ એ મને સમજાતું નહીં. એ પાછળ કારણભૂત છે સંવત 1939 ના ફાગણ માસનો એક પ્રસંગ. આ સમયે સુરતમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. તેની બધી જવાબદારી શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસના શિરે હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજે મહુવાથી પ્રાગજી ભગતને પણ ખાસ બોલાવ્યા હતા. અહીં એકવાર ભગતજી મહારાજ સભા મંડપમાં બેસી હાથીની ઝૂલ સીવતા હતા ને પડખે બેઠેલા સંતો હરિભક્તોને વાતો પણ કરીએ જતા હતા. આ જોઈ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીને સંકલ્પ થયો કે આ પ્રાગજી ભગત હવની હામું જોતા વાતો કરે છે
અને વળી સીવતા પણ જાય છે, તે એક સાથે આ કેવી રીતે કરતા હશે? બરાબર છે, કોઈને પણ અચરજ થાય એવી આ વાત છે ભાઈ. હું તો બીજાની હોમત જોતો જોતો હોયમાં દોરોય ન પરોવી આપું, તો શિવની તો વાત જ શું આવી? પણ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીનો સંકલ્પ જાણી પ્રાગજી ભગત તેઓ તરફ જોઈને હસ્યા અને બોલ્યા, સાધુ રામ, જીવ પ્રાણી માત્રને બે લોચન, વિદ્યાવાનને ત્રણ, ધર્મવાનને સાત અને જ્ઞાનીને તો અનંત લોચન હોય છે. તેથી હું આંગળીએ દેખું, પાછળ બરડે દેખું, એમ બધે જ દેખું છું. બસ આ પ્રસંગથી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ પ્રાગજી ભગતને મનોમન ગુરુ તરીકે સ્વીકારી લીધા. આ માટે અનેક ઉપાધિઓ સહન કરી, અરે 2 વર્ષ સુધી તો અપમાનિત થઈ ધોળા વસ્ત્ર ધારણ કરવા પડ્યા, તો તે પણ કર્યું. અલે ભાઈ, આ તો ગુરુ ભક્તિનું શિખર જ રચી દીધું કહેવાય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ. અરે એટલું જ નહીં, પણ સંપ્રદાયના ધુરંધર સંતો હરિભક્તો જેવા કે અમદાવાદના પ્રકાંડ પંડિત સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, પુરાણી મુરલીધરદાસ, વિદ્યાગુરુ શાસ્ત્રી રંગાચાર્યજી, માસદાના દિવાન ઝવેરભાઈ જેવા કેટલાયને ભગતજી મહારાજનું સ્વરૂપ ઓળખાવી તેઓમાં જોડી દીધા છે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ તો. એટલે જ તો એકવાર સ્વયં પ્રાગજી ભગત બોલી ઉઠ્યા હતા કે યજ્ઞ પુરુષદાસજી તો ઠાકરીઓ વીંછી છે, તે જ્યાં જશે ત્યાં મુમુક્ષુને ચટકો મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવી દેશે. અને આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ પ્રાગજી ભગતનું અષ્ટક બનાવ્યું છે કાંઈ, એ સાંભળીએ તો ખ્યાલ આવે કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીને પ્રાગજી ભગત વિશે કેવો અનન્ય ગુરુ ભાવ છે. એ શબ્દો, ઓહો હો હો, એ શબ્દો હજી કાનમાં એવા ને એવા જ ગુંજે છે. જ્યારે જ્યારે એ શબ્દો યાદ આવે છે ત્યારે ત્યારે પ્રાગજી ભગતના મહિમાને મૂર્તિ ઇદમ યાદ આવી જાય છે. સાંભળો એ અષ્ટક. શ્રીમન નિર્ગુણ મૂર્તયે ચ વિભવે જ્ઞાનોપદેષ્ટ્રે સદા સર્વજ્ઞાય સમગ્ર સાધુ ગુણીને માયા પરાય સ્વયં સર્વેશ્વર્યવતે નિજાશ્રિત જનાનાં દોષહર્ત્રે ચ મે પ્રાગજીત સદ્ગુરવે નમોસ્તુ સતતમ બ્રહ્માત્મ મુક્તાય તે. શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને હૃદય શ્રી હરિમા પરા પ્રીતિ જેને સદા શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને હૃદય શ્રી હરિમા પરા પ્રીતિ જેને અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને કરું વંદના પ્રાગજી સદ્ગુરુને કરું વંદના
मनोकाम पूरे महापुण्यशाली अने योगवीर सही सर्वव्यापी मनोकाम पूरे महापुण्यशाली अने योगवीर हन्या भक्त नामान मोहादि शत्रु करु वंदना प्राग्जिजेने न शत्रु